જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ રાવલની સૂચના અને માર્ગદર્શન અનુસાર અત્રેની કચેરી દ્વારા ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે સંદર્ભે નડિયાદ ખાતે આવેલી શ્રીમતી ટીજે પટેલ ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓમાં કાનૂની જનજાગૃતિ લાવવાના હેતુસર કાનૂની શિક્ષણ કાર્યક્રમનું તારીખ 16 જુલાઈ 2022ને શનિવારે સવારે 11:15 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા એજે તિવારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોમ્પ્યુટર બ્રાન્ચ પોલીસ અધિક્ષકની કચેરી નડિયાદ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એન જે ગિલેટવાલા પેનલ એડવોકેટ તાકાસે સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદ અને ટેલે લો પ્રોજેક્ટ પાવર્ડ બાય ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ પાર્ટનર વિથ નેલ્સા એન્ડ સીએચસી ઇ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, જેઓએ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે એન્ડ ફ્રી એન્ડ કમ્પિટેન્ટ લીગલ સર્વિસ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ઋષિક જોશી પેનલ એડવોકેટ ટેલે લો પ્રોજેક્ટ પાવર્ડ બાય ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ પાર્ટનર વિથ નાલસા એન્ડ સીએચસી ઇ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટેલે લો વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શ્રીમતી ટીજે પટેલ કોમર્સ કોલેજ નડિયાદ ખાતે વર્લ્ડ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંબંધે પીએસઆઈ શ્રી તિવારી સાહેબે સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપી હતી. હું નિર્મલ ગિલેટવાળા પેનલ એડવોકેટ સીએસસી ગવર્નન્સ સર્વિસીસ, જે સંદર્ભે આજરોજ કાનૂની માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને તેમજ પ્રોફેસરગણને વાકેફ કર્યા હતા. વધુમાં મારા સાથી મિત્ર ઋષિકભાઈ જોશીએ પણ ટેલિલો ફોર સિટીઝન એપ્લિકેશનથી માહિતગાર કરીને વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરીના પણ જવાબ આપ્યા હતા અને આ સંદર્ભે ખૂબ ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.